હેલો ફ્રેન્ડ્સ જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જી કે ચેનલમાં આપનું સ્વાગત છે આજનો વિડીયો ભારતની ભૂગોળને લગતા મોસ્ટ વન વનલાઇનર ક્વેશ્ચન્સ પર બનાવવામાં આવ્યો છે આની પહેલાં પણ ભાગ એકથી અઢાર બનાવેલા છે જેના પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા આ વીડિયો જોઈએ પેલો પ્રશ્ન સ્લેટ આરસ પહાણ અને હીરા કયા પ્રકારના ખડકોમાંથી મળે છે તો સ્લેટ આરસ પહાણ અને હીરા રૂપાંતરિત પ્રકારના ખડકોમાંથી મળે છે ત્યાર પછી ભારતમાં ઓગણીસો ને અગિયારમાં લોખંડ ગાળવાની ઝંઝા ભઠ્ઠી ક્યાં શરૂ થઈ હતી તો ભારતમાં ઓગણીસો ને અગિયારમાં લોખંડ ગાળવાની ઝંઝા ભઠ્ઠી જમશેદપુરમાં શરૂ થઈ હતી ત્યારબાદ ખનીજો કયા પ્રકારના સંસાધનો છે તો ખનીજો અનવનીકરણીય પ્રકારના સંસાધનો છે ત્યાર પછી લોખંડની ઊંચી જાતિની કાચી ધાતુનો સૌથી મોટો જથ્થો કયા દેશમાં છે તો લોખંડની ઊંચી જાતિની કાચી ધાતુનો સૌથી મોટો જથ્થો બ્રાઝિલ દેશમાં છે ત્યારબાદ વિશ્વમાં મેગેનીઝનો સૌથી વધુ જથ્થો કયા દેશમાં છે તો વિશ્વમાં મેગેનીઝનો સૌથી વધુ જથ્થો ઝિમ્બાબ્વે દેશમાં છે ત્યાર પછી મેગેનીઝનો ઉપયોગ મુખ્યત્વે શું બનાવવામાં થાય છે તો મેગેનીઝનો ઉપયોગ મુખ્યત્વે પોલાદ બનાવવામાં થાય છે ત્યારબાદ માનવીએ સૌ પ્રથમ કઈ ધાતુનો ઉપયોગ શરૂ કર્યો હતો તો માનવીએ સૌ પ્રથમ તાંબુ ધાતુનો ઉપયોગ શરૂ કર્યો હતો ત્યાર પછી મેગેનીઝની ખાણો ધરાવતો બાયોટિયાથી પાણી સુધીનો પટ્ટો ગુજરાતના કયા જિલ્લામાં છે તો મેગેનીઝની ખાણો ધરાવતો બાયોટિયાથી પાણી સુધીનો પટ્ટો ગુજરાતના પંચમહાલ જિલ્લામાં છે ત્યારબાદ તાંબામાં શું ભેળવવાથી કાસું બને છે તો તાંબામાં કલાઈ ભેળવવાથી કાસું બને છે ત્યાર પછી તાંબામાં શું ભેળવવાથી પિત્તળ બને છે તો તાંબામાં જસત ભેળવવાથી પિત્તળ બને છે ત્યારબાદ વિશ્વમાં બોક્સાઇટના ઉત્પાદનમાં કયો દેશ પ્રથમ સ્થાન ધરાવે છે તો વિશ્વમાં બોક્સાઇટના ઉત્પાદનમાં જમૈકા દેશ પ્રથમ સ્થાન ધરાવે છે ત્યાર પછી બોક્સાઇટમાંથી કઈ ધાતુ મેળવવામાં આવે છે તો બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ ધાતુ મેળવવામાં આવે છે ત્યારબાદ કયા ખનીજના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે તો અબરખ ખનીજના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે ત્યાર પછી ગુજરાતના કયા જિલ્લામાં બોક્સાઇટનો સૌથી વધુ જથ્થો છે તો ગુજરાતના કચ્છ જિલ્લામાં બોક્સાઇટનો સૌથી વધુ જથ્થો છે ત્યારબાદ ગુજરાતના કયા જિલ્લામાંથી ઊંચી જાતનો ચૂનાનો પથ્થર મળે છે તો ગુજરાતના જામનગર જિલ્લામાંથી ઊંચી જાતનો ચૂનાનો પથ્થર મળે છે ત્યારબાદ હઝારી બાગ શાની ખાણો માટે જાણીતું છે તો હઝારી બાગ ખાણો માટે જાણીતું છે ત્યાર પછીનો સવાલ જોઈએ છત્તીસગઢના દુર્ગ અને દાંતીવાડા વિસ્તારોમાં મુખ્યત્વે શેની ખાણો છે તો છત્તીસગઢના દુર્ગ અને દાંતીવાડા વિસ્તારોમાં મુખ્યત્વે લો ખનીજની ખાણો છે ત્યાર પછી અબરખ કેવા પ્રકારનું ખનીજ છે તો અબરખ અધાતુમય પ્રકારનું ખનીજ છે ત્યારબાદ કયો પદાર્થ પારદર્શક અગ્નિરક્ષક અટૂત અને સ્થિતિસ્થાપક છે તો અબરખ પદાર્થ પારદર્શક અગ્નિરક્ષક અટૂટ અને સ્થિતિસ્થાપક છે ત્યાર પછી મોર્ટાર બનાવવા કયા પદાર્થનો ઉપયોગ થાય છે તો મોટાર બનાવવા ચૂનો રેતી અને પાણી પદાર્થોનો ઉપયોગ થાય છે ત્યારબાદ અબરખના ઉત્પાદનમાં ભારતનું વિશ્વમાં સ્થાન કેટલામું છે તો અબરખના ઉત્પાદનમાં ભારતનું વિશ્વમાં સ્થાન પ્રથમ છે ત્યાર પછી વિમાન બનાવવા કઈ અધાતુમય ખનીજનો ઉપયોગ થાય છે તો વિમાન બનાવવા અબરખ અધાતુમય ખનીજનો ઉપયોગ થાય છે ત્યારબાદ ચળકાટ આપવા માટે કાચના પૂરક પદાર્થ તરીકે કયા ખનિજનો ઉપયોગ થાય છે તો ચળકાટ આપવા માટે કાચના પૂરક પદાર્થ તરીકે અબ્રક ખનિજનો ઉપયોગ થાય છે ત્યાર પછી કયું આગ્નેય અને પ્રસ્તર બંને ખડકોમાંથી મળી આવે છે તો મેગેનીસ ખનીજ આગ્નેય અને પ્રસ્તર બંને ખડકોમાંથી મળી આવે છે ત્યારબાદ ફ્લોર સ્પાર કેવા પ્રકારનું ખનીજ છે તો ફ્લોરસ્પાર અધાતુમય પ્રકારનું ખનીજ છે ત્યાર પછી બોક્સાઈટ સૌપ્રથમ કયા દેશમાંથી મળી આવ્યું હતું તો બોક્સાઇટ સૌપ્રથમ ફ્રાન્સ દેશમાંથી મળી આવ્યું હતું ત્યારબાદ વિશ્વના લોખંડના કુલ જથ્થાનો કેટલા ટકા જથ્થો ભારત પાસે છે તો વિશ્વના લોખંડના કુલ જથ્થાનો વીસ ટકા જથ્થો ભારત પાસે છે ત્યાર પછી સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવામાં આવતું ખનીજ કયું છે તો સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવામાં આવતું ખનીજ થોરિયમ છે ત્યારબાદ વિશ્વમાં સૌથી વધારે ઉર્જા શામાંથી મેળવવામાં આવે છે તો વિશ્વમાં સૌથી વધારે ઉર્જા ખનીજ તેલમાંથી મેળવવામાં આવે છે ત્યાર પછી પિત્તળ એ કઈ બે ધાતુનું મિશ્રણ છે તો પિત્તળ એ તાંબુ અને જસતનું મિશ્રણ છે ત્યારબાદ રેલવે અને કારખાનામાં કયા પ્રકારના કોલસાનો ઉપયોગ થાય છે તો રેલવે અને કારખાનામાં કોલસાનો ઉપયોગ થાય છે ત્યાર પછીનો સવાલ જોઈએ કયા પ્રકારનો કોલસો સૌથી ઊંચી જાતનો છે તો એન્થ્રેસાઇટ પ્રકારનો કોલસો સૌથી ઊંચી જાતનો છે ત્યાર પછી ખનીજ કોલસો એ વનસ્પતિનું કેવું સ્વરૂપ છે એ કયા પ્રકારનો નો ઉર્જા સ્ત્રોત પૂરો પાડે છે તો ઉનાય અને લાસુંદ્રા એ ભૂતાપીય ઉર્જા સ્ત્રોત પૂરો પાડે છે ત્યારબાદ કયા પ્રકારના કોલસામાંથી ભેજ ઓછો થતાં તે ભાંગીને ભૂકો થઈ જાય છે તો લિગ્નાઇટ પ્રકારના કોલસામાંથી ભેજ ઓછો થતાં તે ભાંગીને ભૂકો થઈ જાય છે ત્યાર પછી કયા પ્રકારના કોલસાને ગરમ કરતા તેમાંથી ડામર મળે છે તો બિટ્યુમિન પ્રકારના કોલસાને ગરમ કરતાં તેમાંથી ડામર મળે છે ત્યારબાદ ઝરિયા અને રાણીગંજ શાન્ય ઉત્પાદન માટે જાણીતું છે તો ઝરિયા અને રાણીગંજ કોલસાના ઉત્પાદન માટે જાણીતું છે ત્યારબાદ કયા પ્રકારનો કોલસો સૌથી નિમ્ન કક્ષાનો છે તો પીટ પ્રકારનો કોલસો સૌથી નિમ્ન કક્ષાનો છે ત્યાર પછી ગુજરાતના કયા જિલ્લામાં લિગ્નાઇટ પર આધારિત છે તો ગુજરાતના કચ્છ જિલ્લામાં લિગ્નાઇટ પર આધારિત વિદ્યુત મથક છે ત્યારબાદ કયા ખંડમાં કોલસાનો સૌથી વધુ જથ્થો છે તો ઉત્તર અમેરિકા ખંડમાં કોલસાનો સૌથી વધુ જથ્થો છે ત્યાર પછી ખનીજ તેલ અને કુદરતી વાયુના ઉત્પાદનમાં કયો દેશ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે તો ખનીજ તેલ અને કુદરતી વાયુના ઉત્પાદનમાં યુએસએ દેશ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે ત્યારબાદ કયા દેશમાં કોલસાનો સૌથી વધારે જથ્થો છે તો યુએસ દેશમાં કોલસાનો સૌથી વધારે જથ્થો છે ત્યાર પછી ગુજરાત પ્રથમ તેલ ક્ષેત્ર કયું છે તો ગુજરાત રાજ્યનું પ્રથમ ખનીજ તેલ ક્ષેત્ર લુણે છે ત્યારબાદ ભારતમાં સૌપ્રથમ કયા કૂવામાંથી ખનીજ તેલ મળી આવ્યું હતું તો ભારતમાં સૌ પ્રથમ માકુંમ કૂવામાંથી ખનીજ તેલ મળી આવ્યું હતું ત્યાર પછી ભારતમાં ખનીજ તેલની પહેલી રિફાઈનરી ક્યાં નાખવામાં આવી તો ભારતમાં ખનીજ તેલની પહેલી રિફાઈનરી દિગ્બોયમાં નાખવામાં આવી ત્યારબાદ કઈ સાલમાં અંકલેશ્વર ખનીજ તેલ ક્ષેત્ર શોધાયું તો ઈસવીસન ઓગણીસો ને અંકલેશ્વર ખનીજ તેલ ક્ષેત્ર શોધાયું ત્યાર પછી બરોની રિફાઇનરી કયા રાજ્યમાં આવેલી છે તો બરોની રિફાઇનરી બિહાર રાજ્યમાં આવેલી છે ત્યારબાદ ભારતમાં જાહેર ક્ષેત્રની પ્રથમ રિફાઇનરી ક્યાં સ્થાપવામાં આવી તો ભારતમાં જાહેર ક્ષેત્રની પ્રથમ રિફાઇનરી ગુહાટીમાં સ્થાપવામાં આવી ત્યાર પછીનો સવાલ જોઈએ ગુજરાતમાં સૌથી વધુ મહત્વનું ખનીજ તેલ ક્ષેત્ર કયું છે તો ગુજરાતમાં સૌથી વધુ મહત્વનું ખનીજ તેલ ક્ષેત્ર અંકલેશ્વર છે ત્યારબાદ ભારતમાં સૌથી વધુ ખનીજ તેલ અને કુદરતી વાયુ કયા ક્ષેત્રમાંથી મળે છે તો ભારતમાં સૌથી વધુ ખનીજ તેલ અને કુદરતી વાયુ બોમ્બે હાઈ ક્ષેત્રમાંથી મળે છે ત્યાર પછી ગુજરાતમાં પેટ્રોકેમિકલ સંકુલ અને રાસાયણિક ખાતરનું કારખાનું કયા શહેર પાસે વિકસ્યા છે તો ગુજરાતમાં પેટ્રોકેમિકલ સંકુલ અને રાસાયણિક ખાતરનું કારખાનું વડોદરા શહેર પાસે વિકસ્યા છે ત્યારબાદ ગુજરાતનું કયું તેલ ક્ષેત્ર તેલની ગુણવત્તા માટે મહત્વનું સ્થાન ધરાવે છે તો ગુજરાતનું ગાંધાર તેલ ક્ષેત્ર તેલની ગુણવત્તા માટે મહત્વનું સ્થાન ધરાવે છે ત્યાર પછી ગુજરાત નું સૌથી મોટું જળ વિદ્યુત મથક કયા સ્થળે આવેલું છે તો ગુજરાત નું સૌથી મોટું જળ વિદ્યુત મથક ધુવારન સ્થળે આવેલું છે ત્યારબાદ ભારતમાં પેદા કરવામાં આવતી કુલ વિદ્યુત ના કેટલા ટકા તાપ વિદ્યુત છે તો ભારતમાં પેદા કરવામાં આવતી કુલ વિદ્યુતના સિત્તેર ટકા તાપ વિદ્યુત છે ત્યાર પછી ભારતમાં સૌથી મોટું જળ વિદ્યુત મથક કયા રાજ્યમાં આવેલું છે તો ભારતમાં સૌથી મોટું જળવિદ્યુત મથક કર્ણાટક રાજ્યમાં આવેલું છે ત્યારબાદ કયા પ્રકારનું વિદ્યુત ઉત્પાદન પ્રદૂષણ રહિત અને અખૂટ છે તો જળ વિદ્યુત પ્રકારનું વિદ્યુત ઉત્પાદન પ્રદૂષણ રહિત અને અખૂટ છે ત્યાર પછી શિવ સમુદ્રામ જળ વિદ્યુત મથક કયા રાજ્યમાં આવેલું છે તો શિવ સમુદ્રામ જળ વિદ્યુત મથક કર્ણાટક રાજ્યમાં આવેલું છે ત્યારબાદ શિવ સમુદ્રામ જળ વિદ્યુત મથક કઈ નદી પર આવેલું છે તો શિવ સમુદ્રમ જળ વિદ્યુત મથક કાવેરી નદી પર આવેલું છે ત્યાર પછી પરમાણુ વિદ્યુત ઉત્પાદનમાં મુખ્યત્વે કઈ ખનીજ વપરાય છે તો પરમાણુ વિદ્યુત ઉત્પાદનમાં મુખ્યત્વે યુરેનિયમ ખનીજ વપરાય છે ત્યારબાદ ઉકાઈ જળ વિદ્યુત મથક કઈ નદી પર છે તો ઉકાઈ જળ વિદ્યુત મથક તાપી નદી પર છે ત્યાર પછી નરોરા પરમાણુ વિદ્યુત મથક કયા રાજ્યમાં આવેલું છે તો નરોરા પરમાણુ વિદ્યુત મથક ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું છે ત્યારબાદ ભારતના કયા રાજ્યને સૌથી વધારે સૂર્યશક્તિ મળે છે તો ભારતના ગુજરાત રાજ્યને સૌથી વધારે સૂર્યશક્તિ મળે છે ત્યાર પછીનો સવાલ જોઈએ કલ્પકમ પરમાણુ વિદ્યુત મથક રાજ્યમાં આવેલું છે તો કલ્પકમ પરમાણુ વિદ્યુત મથક તામિલનાડુ રાજ્યમાં આવેલું છે ત્યાર પછી રાવત ભાટા પરમાણુ વિદ્યુત મથક કયા રાજ્યમાં આવેલું છે તો રાવત ભાટા પરમાણુ વિદ્યુત મથક રાજસ્થાન રાજ્યમાં આવેલું છે ત્યારબાદ ભારતમાં સૌથી મોટો સોલાર પ્લાન્ટ કયા સ્થળે નાખવામાં આવ્યો છે તો ભારતમાં સૌથી મોટો સોલાર પ્લાન્ટ માધોપુર સ્થળે નાખવામાં આવ્યો છે ત્યાર પછી પરમાણુ વિદ્યુત મથક કયા રાજ્યમાં આવેલું છે તો કે પરમાણુ વિદ્યુત મથક કર્ણાટક રાજ્યમાં આવેલું છે ત્યારબાદ ભારતમાં સર્વપ્રથમ વિન્ડફામ કઈ જગ્યાએ સ્થપાયું હતું તો ભારતમાં સર્વપ્રથમ વિન્ડફામ તુતિકોરીન જગ્યાએ સ્થપાયું હતું ત્યાર પછી પૃથ્વી પર આવતા સૂર્યકિરણોનો કેટલા ટકા ભાગ પવન ઉર્જામાં રૂપાંતરણ પામે છે તો પૃથ્વી પર આવતા સૂર્યકિરણોનો બે ટકા ભાગ પવન ઉર્જામાં રૂપાંતરણ પામે છે ત્યારબાદ કચ્છમાં કયા સ્થળે વિન્ડ ફાર્મ સ્થાપવામાં આવ્યું છે તો કચ્છમાં માંડવી સ્થળે વિન્ડ ફાર્મ સ્થાપવામાં આવ્યું છે ત્યાર પછી ભારતમાં સૌથી મોટું ફાર્મ ગુચ્છ કયા રાજ્યમાં આવેલું છે તો ભારતમાં સૌથી મોટું રાજ્યમાં આવેલું છે ત્યારબાદ ભારતમાં બાયોગેસનો સૌથી વધારે ઉત્પાદન કરતું રાજ્ય કયું છે તો ભારતમાં બાયોગેસનો સૌથી વધારે ઉત્પાદન કરતું રાજ્ય ઉત્તર પ્રદેશ છે ત્યાર પછી ગુજરાત સરકારે જામનગર જિલ્લાના લાંબા ગામ નજીક કયા દેશની મદદથી સૌથી મોટું વિન્ડફામ ઊભું કર્યું તો ગુજરાત સરકારે જામનગર જિલ્લાના લાંબા ગામ નજીક ડેનમાર્ક દેશની મદદથી સૌથી મોટું વિન્ડફાર્મ ઊભું કર્યું ત્યારબાદ ભારતનો સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ કયા ગામે સ્થાપવામાં આવ્યો છે તો ભારતનો સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ મેથાણ ગામે સ્થાપવામાં આવ્યો છે ત્યાર પછી બાયોગેસના ઉત્પાદનમાં ગુજરાતનું ભારતમાં સ્થાન કેટલામું છે તો બાયોગેસના ઉત્પાદનમાં ગુજરાતનું ભારતમાં સ્થાન બીજું છે ત્યાર પછી ગુજરાતમાં બાયોગેસ પ્લાન્ટની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી તો ગુજરાતમાં બાયોગેસ પ્લાન્ટની શરૂઆત ઈસવીસન ઓગણીસો ચોપનમાં કરવામાં આવી હતી ત્યારબાદ ભરતી ઉર્જામાંથી વીજળી પેદા કરવાની પહેલ કયા દેશે કરી હતી તો ભરતી ઉર્જામાંથી વીજળી પેદા કરવાની પહેલ ફ્રાન્સ દેશે કરી હતી હેલો ફ્રેન્ડ્સ જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને હા ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે બાજુમાં આવેલા બેલાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે થેન્ક યુ